હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 11માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વેલ્ડેડ કનેક્શનના વધારે એક્ઝામ્પલની ગણતરી કરી અને તેના ફંડામેન્ટલ અને થિયોરિટિકલ પાર્ટના કન્સેપ્ટનો વધારે ફંડામેન્ટલ ક્લિયર કરીશું. તો આજના લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ તેના માટે પહેલાં તો ફર્સ્ટ એક્ઝામ્પલ એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ કન્સિડર કરેલો હતો તેના ઉપરનો જ દાખલો છે. તમે જોઈ શકો છો, હું તમને ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ નંબર 2 એટલે કે આજના જે લેક્ચરનો જે કન્ટેન્ટ છે તેના વિશે પહેલાં ડિસ્કસ કરું છું. એક્ઝામ્પલ નંબર 1 આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કન્સિડર કરેલો હતો, એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી અને જે વસ્તુ પૂછેલી છે તે ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની માહિતી આપણે લેક્ચર નંબર 10માં જોઈ લીધી હતી. ત્યારબાદ આજે આપણે એક્ઝામ્પલ નંબર 2 જો ગણતરી કરવી છે તો અહીંયા એ વસ્તુ કીધેલી છે કે સોલ્વ ધ એક્ઝામ્પલ નંબર 1 વિથ સાઇડ એન્ડ વેલ્ડ કન્ડિશન. એટલે કે પ્રીવિયસ સમ જે હતો તેમાં તમારી પાસે એક કન્ડિશન હતી, આ તમારી પાસે ટાઈ પ્લેટ છે, આ સેકન્ડરી પ્લેટ અથવા તો ગઝેટ પ્લેટ તમે બોલી શકો છો, અને તેને સાઇડ અને એન્ડ રિટર્ન વડે જોડેલું છે. એટલે કે થ્રુ આઉટ લેન્થની અંદર તમે વેલ્ડ પ્રોવાઈડ નથી કરેલું, માત્ર આ બંને લેન્થમાં અને એને એન્ડ રિટર્નમાં લેન્થ છે એ પ્રોવાઈડ કરેલી હતી. હવે આ દાખલાની અંદર શું કીધું છે કે એન્ડ વેલ્ડ કન્ડિશન કરો છો, તો એનું મતલબ શું થશે, તો કે ટોટલ આખે આખા જે સરફેસ છે એની અંદર આપણે વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરવાની છે. તો એની જે મેથોડોલોજી છે એની અંદર થોડો ઘણો વેરિયસ ચેન્જીસ છે એ આવશે. એ કઈ જગ્યાએ ચેન્જીસ આવશે તેનો ફંડામેન્ટલ આજે આપણે ક્લિયર કરીશું. બટ એના માટે સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ 1 છે એ વ્યવસ્થિત રીતે પાછો એકવાર રિવિઝન કરી લઈએ, જેથી આપણે એક્ઝામ્પલ નંબર 2 નો જે ગણતરી કરીએ છીએ તેમાં આપણે એની વેલ્યુનો ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલા એક્ઝામ્પલ 1 છે એ શું છે એ વસ્તુ જોઈએ. જોઈ શકો છો કે એક ડિઝાઇન સ્યુટેબલ ફિલેટ વેલ્ડ કરવાનું છે, એટલે કે ફિલેટ વેલ્ડની ડિઝાઇન કરવાની છે. એક ટાઈ પ્લેટ આપેલી છે, 60 mm એની પહોળાઈ છે અને 8 mm ની થિકનેસ છે, 12 mm ની ગઝેટ પ્લેટ છે એની સાથે એને કનેક્ટ કરેલી છે. પછી સોપ વેલ્ડ કન્સિડર કરવાનું છે અને 410 Fe પ્લેટનો કન્સિડર કરવાનો છે. તો આપણે આ પ્રીવિયસ સમ કરેલો જ હતો એટલે આમાં હું વધારે ટાઈમ કન્ઝ્યુમ નહીં કરું. સૌથી પહેલાં આપણે એરિયા ફાઇન્ડ કરેલો હતો, 60 × 8 એટલે 480 આવ્યો. પછી Fe 410 ઉપરથી Fy 250 ફાઇન્ડ કરેલો હતો, તેના ઉપરથી આપણે પીનું ઇક્વેશન મૂકેલું હતું, પેજ નંબર 32 ઉપર આપેલું છે, અને અલ્ટિમેટલી પીની વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરેલી હતી 109.09 kN. હવે આ પીની વેલ્યુ મળી ગઈ, તેનો ઉપયોગ કરી અને આપણે સાઇઝ ઓફ વેલ્ડ છે એટલે કે બે પ્લેટની થિકનેસ છે આપણી પાસે, 8 mm ની થિકનેસ છે અને 12 mm ની થિકનેસ છે, તો એમાંથી નાની થિકનેસ છે 8 mm છે. તો આપણે 8 mm ની થિકનેસ માટે જે તમને થિયોરિટિકલ પાર્ટમાં પણ મેં ડિસ્કસ કરેલું હતું કે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ 3 mm થશે અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ 6 mm કરતાં આપણી 8 mm ની થિકનેસ છે વધી ગઈ છે, એટલા માટે 8 - 1.5 એટલે 6.5 થશે. તો આ 3 mm અને 6.5 માંથી આપણે આ બંનેની વચ્ચેની કોઈ પણ વેલ્યુ કન્સિડર કરી શકીએ સાઇઝ ઓફ વેલ્ડ, એટલે કે આપણે S = 4 mm કન્સિડર કરી હતી. ત્યારબાદ બીજો કન્સેપ્ટ હતો થ્રોટ થિકનેસ, TT = 0.7 × 4 એટલે 2.8 mm કન્સિડર કરેલો હતો, 2.8 mm થ્રોટ થિકનેસની વેલ્યુ મળેલી હતી. ત્યાર પછી જોઈએ તો Fu = 410 ન્યુટન પર mm² અને સોપ વેલ્ડ આપેલું છે. સોપ વેલ્ડ એટલે કે અહીંયા FWD ની વેલ્યુ છે તમને ખબર પડે કે ફિલ્ડ વેલ્ડ હશે તો 158 કન્સિડર કરવાનું છે અને સોપ વેલ્ડ હશે તો 189 ન્યુટન પર mm² કન્સિડર કરવાનું થશે. ત્યારબાદ પીનું જે મેઇન ઇક્વેશન છે P = LWTT × FWD, હવે એના ઉપરથી
पी नो वेल्यू छे आपणे फाइंड करी 109.09 એ કિલો ન્યૂટન માં હતું, એને ન્યૂટન માં કન્વર્ટ કરી 10 ની 3 સાથે મલ્ટીપ્લાય કરવું પડે. એલ ડબલ્યુ આપણે ફાઇન્ડ કરવાનું છે, લેન્થ ઓફ વેલ્ડ કહેવાય એને. ટીટી થ્રોટ થિકનેસ 2.8 ફાઇન્ડ કરી અને સોપ વેલ્ડિંગ ઉપરથી એફ ડબલ્યુ ડી ની વેલ્યુ 189 મળી. હવે લેન્થ ઓફ વેલ્ડ છે ટોટલ 206.14 એમએમ કન્સિડર કરવાની થશે. આ વેલ્યુ આપણને મળી. અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 નો આ ટર્મિનેટ પોઈન્ટ છે, એટલે કે અહીંયા સુધીની ગણતરી છે આપણે સેમ કરવાની છે, જેવી રીતે આપણે એક્ઝામ્પલ નંબર 1 ની આટલી કેલ્ક્યુલેશન છે એ પણ કરવાની થશે. પણ અહીંયાથી આપણે ફંડામેન્ટલ થોડો ચેન્જ થઈ જશે. જો તમને એવું પૂછેલું છે, અહીંયા પાછું ફિગર બતાવું છું કે આ રીતના પૂછેલું છે, માત્ર એન્ડ રિટર્ન બતાવો, તો આપણે અત્યારે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર જેમ કીધું છે એ રીતના ગણતરી કરવાની થશે. પણ જો આપણને એવી રીતના કીધું છે કે આ લેન્થ છે આટલું પણ પ્રોવાઈડ કરો, આ બંને સાઈડ તો પ્રોવાઈડ કરવાની જ થશે, પણ આખે આખી જે સરફેસ છે એની ફૂલ લેન્થની અંદર પણ વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું કીધું હોય, તો હવે અહીંયાથી આપણે મેથોડોલોજી થોડી ચેન્જ થઈ જશે. એ શું થશે એ આપણે એક્ઝામ્પલ 2 માં ડિસ્કસ કરીએ. પણ અત્યારે આપણે એલ ડબલ્યુ ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરેલી છે 206.14 એમએમ આવી. હવે શું કર્યું હતું, તો કે 206 ને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરેલા હતા, બીકોઝ આટલો જે પાર્ટ હતો એ અડધો ભાગ અહીંયા આવી જશે, અડધો ભાગ અહીંયા આવી જશે, એટલે 103 આ બાજુનો ભાગ છે અને 103 આ બાજુનો ભાગ છે, વત્તા આપણે ખાલી 2S છે એ પ્રોવાઈડ કરેલા હતા એન્ડ રિટર્ન, અને ટોટલ 111.07 એમએમ જેટલી વેલ્ડની લેન્થ છે આપણે ફાઇન્ડ કરેલી હતી. તો હવે અહીંયા તમે પ્રીવિયસલી તમે જોઈ શકો છો કે આપણે વેલ્ડિંગની લેન્થ ટોટલ કેટલી આવી, 206 એમએમ. તો હવે એક્ઝામ્પલ નંબર 2 માં એન્ટર થઈએ આપણે, તો જોઈ શકો છો તમે, સોલ્વ એક્ઝામ્પલ વિથ સાઇડ એન્ડ એન્ડ વેલ્ડ કન્ડિશન, એટલે શું કીધું છે કે થ્રુ આઉટ લેન્થમાં આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું થશે. તો હવે થ્રુ આઉટ લેન્થની અંદર વેલ્ડ પ્રોવાઈડ કરવાનું થશે, એટલે તમે અહીંયા જુઓ કે 206 એમએમ.14 એમએમ છે એ વેલ્યુ આપણી એક્ઝામ્પલ નંબર 1 ની જે ગણતરી છે ત્યાં સુધીની ગણતરી આપણે કરવી પડશે. એ સેમ ગણતરી કરી અને આપણને શું મળી, એલ ડબલ્યુ ની વેલ્યુ 206.14 એમએમ મળી. ત્યારબાદ હવે શું કન્સિડર કરવાનું થશે કે જેવી રીતે આપણે પ્રીવિયસ સમ ની અંદર 206 ડિવાઇડ બાય 2 કરી નાખ્યું હતું, શું કામે એવું કર્યું હતું, કેમ કે અહીંયા આપણે આપણી પાસે આ જે પ્લેટ છે એનો આ પાર્ટ અને આ પાર્ટ છે એને બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યા હતા. હવે આ વસ્તુ અહીંયા એવું નહીં થઈ શકે. શું કામ એવું નહીં થઈ, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફૂલ વેલ્ડિંગની લેન્થ છે એ પ્રોવાઈડ કરવાની છે. આ પ્લેટ છે અને આ લેન્થની અંદર પણ વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું છે, અહીંયા પણ પ્રોવાઈડ કરવાનું છે અને અહીંયા પણ પ્રોવાઈડ કરવાનું છે. પણ આપણી પાસે વેલ્ડિંગની લેન્થ છે એ લિમિટેડ છે, એ કેટલી છે, 206.14 એમએમ. તો એને આપણે પ્રોપરલી ડિવાઈડ કરવી પડશે. તો સૌથી પહેલા જો આ ફંડામેન્ટલ સમજીએ કે વિડ્થ ઓફ ટાઈપ લેટ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ધ એન્ડ વેલ્ડ, એટલે કે આ જે પાર્ટ છે એમાં આ કેટલું વેલ્ડિંગનું પાર્ટ છે, તો કે 60 એમએમ. એ કેમ ખબર પડી, તો કે આપણી પ્લેટની જે પહોળાઈ છે એ કેટલી છે, 60 એમએમ. તો હવે તમે જોઈ શકો છો કે 206.14 છે એમાંથી 60 છે એ બાદ કરી નાખવા પડે, કેમ કે આટલો ભાગ છે એ વયો ગયો છે. એટલે હવે આપણી પાસે કેટલું વધ્યું, 146.14. તો અહીંયા અને અહીંયા પ્રોવાઈડ કરવા માટે માત્ર આપણી પાસે હવે વધેલી લેન્થ કેટલી મળી, 146.14. હવે આ 146.14 ને આપણે બે ભાગમાં વેચવાના થશે, કેમ કે અડધો ભાગ છે એ ઉપર પ્રોવાઈડ કરવાનો થશે અને અડધો ભાગ છે નીચે પ્રોવાઈડ કરવાનો થશે, એટલે એનું ટોટલ થશે 73.07. એટલે તમે જોઈ શકો છો કે જો આટલો જે ભાગ છે એમાં આટલી જે લેન્થ છે અહીંયા ફરી પાછું એક ફિગર બતાવું છું કે થ્રુ આઉટ લેન્થ છે એમાં જેમ મેં પ્રીવિયસલી સમજાવ્યું તેમ આટલો જે ભાગ છે એ 60 એમએમ છે, તો 206 માંથી 60 નીકળી ગયું, એટલે હવે આપણી પાસે કેટલું વધ્યું, 146. તો 146 ને પાછા બે કટકામાં ડિવાઈડ કરવા પડે, કેમ કે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું થશે. તો 146 ડિવાઈડ બાય 2 એટલે શું આવશે,
73.07 એટલે આટલું જે વેલ્યુ થશે એ કેટલી થશે 73.07 અને સેમ અહીંયા ઉપર પણ કેટલું આવશે 73.07 અને બાકીની આ જે ભાગ છે એ કેટલું છે 60 તો આ ત્રણેયનો તમે સરવાળો કરશો 73.07 વત્તા 60 વત્તા 73.07 એટલે ટોટલ કેટલું આવી ગયું 206 એટલે હવે જો તમે એક વસ્તુ સમજો કે 206 થી વેલ્યુ છે એ વધવી ન જોઈએ આપણી પાસે એક લિમિટેડ વેલ્યુ આવી છે કે લેન્થ ઓફ વેલ્ડ છે એ 206.14 mm આવી જો તમને જુદી જુદી કન્ડિશન પ્રમાણે જો વેલ્ડિંગની લેન્થ છે એ પ્રોવાઈડ કરી શકો છો પણ 206 કરતા વધવી ન જોઈએ તમે જો આ રીતના પણ પ્રોવાઈડ કરી શકો છો ફૂલ લેન્થ આટલું એન્ડ રિટર્ન ફૂલ લેન્થ એન્ડ રિટર્ન અને આ રીતે પણ પ્રોવાઈડ કરી શકો છો આટલી લેન્થ આ લેન્થ અને આ લેન્થ પણ જો તમે બે કેસની અંદર જોશો કે આ જે પાર્ટ છે એકમાં 73 આવી ગયો અને જ્યારે અહીંયા હતો એ 146 જેટલો હતો તો અહીંયા એ ફેર રહેશે કે એન્ડ રિટર્ન વાળી લેન્થ છે એ આ ભાગની અંદર લેન્થ વધી જશે જ્યારે ફૂલ લેન્થની અંદર આ ભાગની લેન્થ છે એ ઘટી જશે એટલે તમને જે કન્ડિશનની અંદર તમને પૂછેલું હોય કે એન્ડ રિટર્નથી સોલ્વ કરો અથવા તો ફૂલ એન્ડ વેલ્ડની કન્ડિશનથી સોલ્વ કરો તો આ રીતની મેથોડોલોજી છે એ ચેન્જ થશે હવે અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે આ ક્રાઇટેરિયા છે એ ફોલો કરવો પડશે કે આપણી પાસે 206 માંથી 60 mm છે એ બાદ કર્યું તો હવે વધેલી લેન્થ કેટલી મળી આપણને 146.14 mm 146.14 mm ને બે ભાગની અંદર ડિવાઈડ કર્યા એટલે કે ઉપરની બાજુ 73 અને નીચેની બાજુ 73ની લેન્થ છે આપણે પ્રોવાઈડ કરી પણ એની વેલ્યુ છે એ ટાઈ પ્લેટની વિડ્થ કરતા વધારે હોવી જોઈએ અહીંયા આપણે આ ક્રાઇટેરિયામાં ખરા ઉતર્યા છે એટલે કે એ ઓકે છે 73.07 છે એ 60 કરતા વધી ગયા છે એટલે આપણે આ વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરી શકીએ જો 60 mm કરતા ઓછી વેલ્યુ આવે તો આપણે વેલ્ડિંગની સાઇઝથી માંડીને બધી વસ્તુ ચેન્જ કરવી પડે અને આ ક્રાઇટેરિયાને ફોલો કરવો પડે કે આ જે લેન્થની વેલ્ડની લેન્થ છે એ આના ટાઈ પ્લેટની વિડ્થ કરતા વધારે જ આવવી જોઈએ એવી રીતે આપણે કન્ડિશન છે એ ફોલો કરવી પડે તો જો આ બીજો નંબરનો જે એક્ઝામ્પલ છે એની અંદર આ મેઇન પાર્ટ હતો તમે જોઈ શકો છો કે ટોટલ લેન્થ છે એ બદલેલી નથી 206.14 mm જ છે માત્ર ને માત્ર એની કન્ડિશન છે એ ચેન્જ થઈ છે આટલો જે ભાગ છે એ કેટલો છે 73નો ભાગ છે અગેઇન અહીંયા પણ 73નો ભાગ છે અને આટલો જે ભાગ છે એ કેટલો છે 60 mm નો છે એટલે ટોટલ થઈ કેટલી 206.14 mm પરંતુ અહીંયા ખાલી કન્ડિશન જ ચેન્જ થઈ છે એન્ડ વેલ્ડ કન્ડિશન કીધી છે તો આખે આખો ભાગની અંદર આપણે પ્રોવાઈડ કરેલું છે અને સાઇડ વેલ્ડ કીધું હશે અથવા તો એન્ડ રિટર્ન કીધું હશે તો શું થશે આટલું વત્તા એન્ડ રિટર્ન અને આટલું અને વત્તા એન્ડ રિટર્ન આ મેઇન બે કન્સેપ્ટ હતા એ બે કન્સેપ્ટનો આપણે ખ્યાલ મેળવ્યો ત્યારબાદ આપણે જો થર્ડ નંબરનો એક્ઝામ્પલ હવે શરૂ કરીએ અ ટાઈ પ્લેટ ઓફ 75 × 8 mm ઇઝ કનેક્ટેડ ટુ ગઝેટ પ્લેટ ટુ ટ્રાન્સમિટ અ ફેક્ટર્ડ લોડ ઓફ 120 kN ડિટરમાઇન સાઇઝ એન્ડ લેન્થ ઓફ ફિલેટ વેલ્ડ અગેન હું તમને પાછી રકમ ઉપર સૌથી વધારે ફોકસ કરું છું કેમ કે રકમ છે એ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જો એ વસ્તુ સમજતા આવડી ગઈ તો તમારે દાખલાની ગણતરી કરવી ખૂબ જ સહેલી બની જશે અહીંયા જો ફિલેટ વેલ્ડ કીધું છે તો ફિલેટ વેલ્ડ છે એ તમને અહીંયા ઇન્ડિકેશન આપેલું છે કે તમારે ડિઝાઇન ઓફ ફિલેટ વેલ્ડ કન્સિડર કરવાનું થશે પછી આવશે એઝ્યુમિંગ સાઇટ વેલ્ડ કીધું છે સાઇટ વેલ્ડ એટલે કે જો બે એક પ્રકારના વેલ્ડ હતા એક ફિલ્ડ વેલ્ડ હતું અહીંયા જો એ વસ્તુનું કન્ફ્યુઝન ન થાય ફિલેટ અને ફિલ્ડ એ બંને અલગ છે ફિલેટ છે એ વેલ્ડિંગનો પ્રકાર છે અને ફિલ્ડ અથવા તો સાઇટ વેલ્ડ છે એ કન્ડિશન છે સાઇટ વેલ્ડ છે તો એના માટે એફ ડબલ્યુ ડી એની વેલ્યુ શું આવશે 158 જ્યારે ફિલ્ડ વેલ્ડ હશે તો એફ ડબલ્યુ સોરી સાઇટ વેલ્ડ છે તો એના માટે 158 હશે જ્યારે સોપ વેલ્ડ હશે ત્યારે એના માટે શું આવશે 189 તો
તો આ રીતના આપણે બે વેલ્યુ મળી ગઈ છે. અહીંયા આપણે સાઇટ વેલ્ડ અથવા તો ફિલ્ડ વેલ્ડ છે એ બંનેને એક જ કન્સિડર કરી શકીએ. તો હવે જો પાછી રકમ છે, વ્યવસ્થિત સમજાવું છું કે 75 × 8 mm ની એક પ્લેટ છે, એને ગઝેટ પ્લેટ સાથે કનેક્ટ કરેલી છે, જે 120 kN નો ફેક્ટર્ડ લોડ ટ્રાન્સમિટ કરે છે. પછી આપણે શું કરવાનું છે, સાઇઝ અને લેન્થ એસની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને ફિલેટ વેલ્ડની લેન્થ ફાઇન્ડ કરવાની છે LW. અને એના માટે સાઇટ વેલ્ડ એઝ્યુમ કરવાનું છે, Fe410 આપેલું છે. હવે સોલ્યુશન તરફ જો આગળ વધીએ તો અહીંયા તમારે ક્રાઇટેરિયા છે એ ફોલો કરવા પડશે, IS 800 ટેબલ નંબર 21 પેજ નંબર 78, જ્યાં મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડનો ફંડામેન્ટલ આપેલો છે. તો 1 mm થી લઈ અને 10 mm નો જે પાર્ટ હશે તો એના માટે મિનિમમ સાઇઝ છે એ શું કન્સિડર કરવાની થશે, 3 mm. અહીંયા આપણી પાસે 75 × 8 mm ની પ્લેટ છે, એટલે એ કયા ક્રાઇટેરિયામાં આવશે, 1 થી 10 mm ના ક્રાઇટેરિયામાં આવશે. તો એના માટે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ કેટલી કન્સિડર કરવાની થશે, 3 mm. તો 8 mm થિક પ્લેટ મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ ઇઝ ઇક્વલ ટુ 3 mm. જો અહીંયા ફંડામેન્ટલ સમજતા જાજો, 8 mm ની પ્લેટ છે એના માટે મિનિમમ સાઇઝ કેટલી છે, 3 mm. પછી હવે 8 mm ની પ્લેટ છે એટલે કે એ 6 mm કરતા વધી ગયા છે. તો 6 mm કરતા વધી ગયા છે એટલે આપણે શું કરવું પડશે કે 8 − 1.5 કન્સિડર કરી અને 6.5 mm છે એ એની મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ. મિનિમમ સાઇઝ 3 છે અને મેક્સિમમ કેટલી થશે, 6.5. તો 3 થી 6.5 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ છે તમે કન્સિડર કરી શકો. અહીંયા એસની વેલ્યુ 3 કન્સિડર કરી છે. હવે આજે હું તમને એસની વેલ્યુ વધારે લેવી કે ઓછી લેવી એના ઉપરનો ફંડામેન્ટલ સમજાવું છું કે એસની વેલ્યુ પ્રીવિયસ સમની અંદર 4 લીધેલી હતી. તો જેમ તમે એસની વેલ્યુ મોટી લેશો, મોટી કન્સિડર કરશો, તેમ ટીટીની વેલ્યુ શું આવશે, વધારે આવશે, એટલે કે 0.7 × S. તો અહીંયા એસ ઇઝ ઇક્વલ ટુ 4 મૂકશો તો 2.8 આવે છે. અને એની જગ્યાએ જો એસની જગ્યાએ અહીંયા 3 વેલ્યુ મૂકશો, એટલે કે અહીંયા આ દાખલાની અંદર આપણે એસ બરાબર શું છે, 3 વેલ્યુ છે, એસ બરાબર શું કન્સિડર કર્યું છે આપણે, 3 mm કન્સિડર કર્યું છે. તો હવે એના માટે તમે જોઈ શકો છો કે જેમ એસની વેલ્યુ નાની લેશો એમ થ્રોટ થિકનેસની વેલ્યુ કેમ આવશે, નાની આવશે. અને થ્રોટ થિકનેસની વેલ્યુ જેમ નાની આવશે તેમ લેન્થ ઓફ વેલ્ડ છે એ તમે કેટલું કરી શકશો, નાની કન્સિડર કરી શકશો. એટલે ઓછામાં ઓછી લેન્થની વેલ્ડ કન્સિડર કરો તો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ કેવું બને, ઇકોનોમિક સ્ટ્રક્ચરલ મેમ્બર છે એ બનશે અને ખર્ચો છે એ ઓછો આવશે. તો આ મેઇન કન્સેપ્ટ છે. મેં તમને પહેલા કીધેલું હતું કે મિનિમમ અને મેક્સિમમના ક્રાઇટેરિયાની વચ્ચે કોઈ પણ લેન્થની વેલ્ડની સાઇઝ છે તમે કન્સિડર કરી શકો છો, પણ કેટલી કન્સિડર કરવી એ ડિપેન્ડ્સ કરે છે કે એના ઉપર કેટલો લોડ આવે છે, કઈ કન્ડિશનની અંદર તમે વેલ્ડિંગ કરો છો, તે બધી વસ્તુ બધા ફેક્ટર છે કન્સિડર થશે. એટલે દર વખતે આપણે એસની વેલ્યુ છે જુદી જુદી કન્સિડર કરીશું. આ દાખલાની અંદર એસ બરાબર 3 લીધું છે, જ્યારે પ્રીવિયસ સમની અંદર એસ બરાબર 4 કન્સિડર કરેલું હતું. એનું મેઇન રીઝન આ જ હતું કે આપણે કઈ કન્ડિશનની અંદર જુદી જુદી કન્ડિશન પ્રમાણે તમને દાખલાની ગણતરી છે એનો જવાબ શું આવે તે અહીંયા ફંડામેન્ટલ સમજાવેલા છે. હવે જેવી રીતે આપણે એસની વેલ્યુ છે એ 3 mm કન્સિડર કરી, હવે એના ઉપરથી બીજું સ્ટેપ શું આવશે, થ્રોટ થિકનેસ ફાઇન્ડ કરવાનું થશે. તો TT ઇઝ ઇક્વલ ટુ શું છે, 0.7 × S, 0.7 × 3. તો એના ઉપરથી TT ઇઝ ઇક્વલ ટુ 2.1 mm થ્રોટ થિકનેસની વેલ્યુ આવી. હવે 2.1 mm થ્રોટ થિકનેસની વેલ્યુ આવી પછી આપણે નેક્સ્ટ સ્ટેપ શું છે, Fu ઇઝ ઇક્વલ ટુ 410 ન્યુટન પર mm², જે રકમમાં જ આપેલું છે તમને, અને સાઇટ વેલ્ડ આપ્યું છે. જો અહીંયા સાઇટ વેલ્ડ અથવા તો ફિલ્ડ વેલ્ડ બધું એક જ થશે, સાઇટ વેલ્ડ અથવા તો ફિલ્ડ વેલ્ડ બે વર્ડ છે પરીક્ષાની અંદર તમને યુઝ કરવામાં આવે છે. એટલે કોઈ પણ વર્ડ તમે વાંચો એટલે તમારે કન્ડિશન શું કન્સિડર કરવાની છે, FWD ઇઝ ઇક્વલ ટુ 158. જો સોપ વેલ્ડ યુઝ કરેલું હોય એટલે કે સોપ વેલ્ડ લખેલું હોય તો FWD ઇઝ ઇક્વલ ટુ 189, જે આપણે પ્રીવિયસ સમની અંદર 189 લઈને વેલ્યુ લઈને કન્સિડર કરેલું હતું. આજ વખતે આપણે
58 કન્સિડર કરી અને દાખલાની ગણતરી કરીએ અને બંનેના ફંડામેન્ટલ જોઈએ કે ભીની અંદર ફેરફાર શું થઈ શકે છે. તો હવે TT બરાબર 2.1 mm લીધું, ત્યાર પછી 410 ન્યૂટન પર એમએમ સ્ક્વેર FU આપેલું છે, સાઇટ વેલ્ડ છે, પછી FWD બરાબર 158 ન્યૂટન પર એમએમ સ્ક્વેર વેલ્યુ કન્સિડર કરવાની થશે. હવે મેઇન ઇક્વેશન આવ્યું P ઇઝ ઇક્વલ ટુ LW ઇન્ટુ TT ઇન્ટુ FWD. તો તમે રકમની અંદર પાછો તમને લઈ જાઉં છું, તમારે શું ફાઇન્ડ કરવાનું છે, સાઇઝ એન્ડ લેન્થ. તો સાઇઝ તમે ફાઇન્ડ કરી 3 mm. હવે આવશે આપણે લેન્થ ઓફ ફિલેટ વેલ્ડ છે એ હવે કન્સિડર કરીએ છીએ. તો એના માટે શું છે, જો અહીંયા તમે જોઈ શકો છો LW ની વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરવાની છે, S ની વેલ્યુ ફાઇન્ડ કરી એવી રીતે આપણે LW ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો LW ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો અહીંયા આપણે કેટલા પેરામીટર ફાઇન્ડ કરવા પડશે, તો કે એક P, LW, TT અને FWD, આ ચારમાંથી તમારી પાસે કેટલા પેરામીટરની વેલ્યુ છે. તો પીની વેલ્યુ 120 કિલોન્યુટન જે રકમમાં આપેલી છે એ કિલોન્યુટનને માત્ર આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીએ છીએ 10^3 વડે. ત્યારબાદ LW આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે એ એમનેમ રાખશું. થ્રોટ થિકનેસની વેલ્યુ હમણાં જ અત્યારે ઉપર ફાઇન્ડ કરી. ત્યારબાદ FWD એટલે કે સાઇટ વેલ્ડ લીધેલું છે તો 158 ન્યૂટન પર એમએમ સ્ક્વેર. તો 3 પેરામીટરની વેલ્યુ આપેલી છે, ત્યારે એક જ પેરામીટરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની થશે એટલે LW ની વેલ્યુ મળી 362 mm. તો અહીંયા પણ તમે જો એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે જેમ સોપ વેલ્ડ હતું તો સોપ વેલ્ડને લીધે એની વેલ્યુ કેટલી આવી હતી, 206 point something mm, એટલે કે 206.14 mm વેલ્યુ આવી હતી. તો વેલ્ડિંગની લેન્થ છે ઘટી હતી, તો વેલ્ડિંગની લેન્થ ઘટી એનો મતલબ શું થયો, ખર્ચો ઓછો થયો, ઓછા પાર્ટની અંદર વેલ્ડિંગ કરવું પડ્યું તો ઓછો ખર્ચો આવ્યો. તો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ કેવું બન્યું, ઇકોનોમિકલ બન્યું હતું. જ્યારે ફિલ્ડ વેલ્ડ અથવા તો સાઇટ વેલ્ડ કન્સિડર કરીએ છીએ એટલે કે 158 કન્સિડર કરીશું, ત્યારે એ જ લેન્થની વેલ્યુ કેટલી આવી, 362 mm, એટલે કે એના કરતા અપ્રોક્સિમેટ 100 થી 150 mm જેટલું વધારે વેલ્ડિંગની લેન્થ છે પ્રોવાઈડ કરવી પડે, કે જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને અનઇકોનોમિકલ બનાવે છે. તો અહીંયા કઈ કન્ડિશનની અંદર તમે વેલ્ડ કરો છો, વેરહાઉસની બહારની સાઇડ વેલ્ડિંગ કરો છો કે અંદરની સાઇડ વેલ્ડિંગ કરો છો, તે પણ ડિપેન્ડ કરે છે એની લેન્થ ઓફ વેલ્ડ ઉપર, એટલે કે એકમાં 362 આવ્યું અને એકમાં 206 આવ્યું હતું. તો આ વસ્તુનો કન્સેપ્ટ સમજવો ખૂબ જ અગત્યનો છે. LW ઇઝ ઇક્વલ ટુ 362 mm વેલ્યુ આવી. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પાર્ટ જોઈએ કે લેન્થ ઓફ વેલ્ડ છે. અહીંયા બે કન્ડિશન તમને સમજાવી છે, જેવી રીતના આપણે પ્રીવિયસ વન એક્ઝામ્પલ અને સેકન્ડ એક્ઝામ્પલની અંદર અલગ અલગ રીતે સમજાવેલું હતું તેમ સેમ વસ્તુ છે, પણ અહીંયા બે વસ્તુ છે બંને કન્ડિશનથી સમજાવેલી છે. કે જો આપણે એન્ડ રિટર્ન પ્રોવાઈડ કર્યું હોય, માત્ર ને માત્ર એન્ડ રિટર્ન પ્રોવાઈડ કરેલું છે, તો વેલ્ડિંગની લેન્થ છે એ કેટલી રાખવાની થશે. તો અહીંયા જોઈ શકો છો કે 362 mm વેલ્યુ છે એ આપણી આવી છે, એને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરવા પડશે એટલે કે 181, એટલે કે આટલી જે લેન્થ થશે એ કેટલી થશે, 181, અને અગેન આટલી જે લેન્થ આવશે એ પણ 181, અને માત્ર આ જે પાર્ટ છે એ લેન્થ કેટલી થશે, 2 × S. તો S ની વેલ્યુ આપણે શું કન્સિડર કરી હતી, 3, તો 6 mm એક્સ્ટ્રા અહીંયા, એવી રીતના 6 mm અહીંયા એક્સ્ટ્રા, એટલે ટોટલ કેટલું થશે, 181 + 6, એટલે ટોટલ 187 mm તમારે બંને સાઇડ પ્રોવાઈડ કરવું પડે. તો આ બાજુ પણ 187 mm પ્રોવાઈડ કરવું પડે અને આ બાજુ પણ 187 mm પ્રોવાઈડ કરવું પડે. તો આ જે કન્ડિશન હતી શું છે, કન્સિડર સાઇડ વેલ્ડ્સ ઓનલી, એટલે કે આ જે ભાગ થયો ને એ સાઇડ વેલ્ડ જ થયો અને એની સાથે એન્ડ રિટર્ન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને હવે બીજી જે કન્ડિશન છે એ શું છે, કન્સિડરિંગ સાઇટ વેલ્ડ એન્ડ એન્ડ વેલ્ડ, એટલે કે થ્રુ આઉટ લેન્થની અંદર આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું છે તો આપણે શું કરી શકીએ. તો એના માટે પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણી પાસે 362 mm, એટલે કે જો તમે અહીંયા જુઓ પાછું LW ની વેલ્યુ છે એ 362 લેન્થ ઓફ વેલ્ડ આપણે ફાઇન્ડ કરી લીધી, એ ફિક્સ રાખવાની છે, એમાં કોઈ ચેન્જીસ નથી કરવાનો.
362 mm ને જો બીજી કન્ડિશનમાં આપણે પ્રોવાઇડ કરવું હોય તો સૌથી પહેલા આપણે શું કરવું પડે, તો કે આ જે લેન્થ છે એ ફાઇન્ડ કરવી પડે. તો આ લેન્થની વેલ્યુ કેટલી છે? 75 mm. તો પહેલા તો 362 માંથી 75 બાદ કરી લ્યો, એટલે હવે આપણી પાસે કેટલું વધે છે? 287. આ 287 ને બે ભાગની અંદર ડિવાઇડ કરો, કેમ કે 287 નો બીજો પેલો ભાગ છે 143.5 એ ઉપરની સાઈડ આવશે અને બીજો 143.5 છે એ ભાગ છે નીચે આવશે. તો આવી રીતે પણ તમે પ્રોવાઇડ કરી શકો છો વેલ્ડિંગની લેન્થ. એટલે કે જો એન્ડ વેલ્ડ કીધું હશે તો આ રીતના પ્રોવાઇડ કરવાનું થશે, અને સાઇડ વેલ્ડ કીધું હશે ઓનલી તો પેલી મેથોડોલોજીથી આપણે પ્રોવાઇડ કરી શકીએ છીએ. પણ અહીંયા આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું થશે, જો આ ક્રાઇટેરિયા છે એ ભૂલાય નહીં, કે આપણી પ્લેટ ટાઈ પ્લેટની વિડ્થ છે 75 mm છે, અને આપણે જે અહીંયા જે વેલ્ડિંગ પ્રોવાઇડ કરીએ છીએ બંને સાઇડ, એની જે વેલ્યુ છે એ ટાઈ પ્લેટની પહોળાઈ કરતાં વધારે હોવું જોઈએ. એટલે આપણે 143.5 mm જે પ્રોવાઇડ કરીએ છીએ એ 75 mm કરતાં વધારે છે, એટલે આપણે આ વેલ્ડિંગ છે એ પ્રોવાઇડ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે બે એક્ઝામ્પલની મદદથી આજના લેક્ચરમાં આપણે વેલ્ડેડ કનેક્શનના જે ફંડામેન્ટલ છે, કે વેલ્ડિંગ કેવી રીતે પ્રોવાઇડ કરવું, લેન્થ ઓફ વેલ્ડ છે એ ફિક્સ રાખી અને બંને કન્ડિશનની અંદર, એટલે કે સાઇડ વેલ્ડ જો પ્રોવાઇડ કરવાનું હોય તો કેવી રીતે પ્રોવાઇડ કરવું અને એન્ડ વેલ્ડ પ્રોવાઇડ કરવાનું હોય તો કેવી રીતે પ્રોવાઇડ કરવું, એ બંનેનો ફંડામેન્ટલ છે આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજ્યો. તો અહીંયા આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આના ફંડામેન્ટલ વ્યવસ્થિત રીતે સમજાતા હશે. થેન્ક યુ સો મચ.